બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચ એલસીબી પોલીસે આઈસર ટેમ્પોમાંથી શંકાસ્પદ ભંગાણનો જથ્થો ઝડપી પાડી રૂપિયા 2,95,000 નો મુદ્દામાલ કબજે કર્યો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પરથી નર્મદા ચોકડી નજીકથી એક આઈસર ટેમ્પો સાથે શંકાસ્પદ ભંગાણના જથ્થા સાથે એક ઇસમને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાના માર્ગદર્શન મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં રહી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન આજરોજ ડીએ તુવેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નર્મદા ચોકડી બ્રિજ નીચે બ્રાઉન કલરનો આઈસર ટેમ્પો નંબર GJ16X8581માં ભરેલ લોખંડની ગ્રીલ, નટ, બોલ્ટ, પતરા, ડબ્બા વગેરે ભંગાર ઝડપી પાડેલ અને રાજેશકુમાર વસંતલાલ પંડ્યા ઉંમર વર્ષ 45 રહેવાસી અંકલેશ્વરના પાસે બિલ કે કોઈ પુરાવા માગતા નહીં હોવાનું પુરવાર થયેલ તથા ચાલક સંતોષકારક જવાબ આપી શકેલ નહીં જેથી 3,780 કિલોગ્રામ ભંગાર સ્કેપ આઈસર ટેમ્પો ડ્રાઈવર પાસેના મોબાઈલ 1 વગેરે મરી કુલ કિંમત રૂપિયા 2,95,000નો મુદ્દામાલ ઝડપી પાડી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.